राम मित्रो, હવે વિદ્યાર્થી મિત્રો આપણે માલની ખરીદી અને વેચાણના વ્યવહાર જોઈ લીધા. હવે નેક્સ્ટ સમય અંતર આપણે જોવા જઈ રહ્યા છીએ મિલકતને લગતા વ્યવહાર. મિલકતની ખરીદી કરી હોય ત્યારે કેવી અસર આપવાની અને એનું વેચાણ કર્યું હોય ત્યારે કેવી અસર આપવાની. જનરલી આપણે માલની ખરીદી કરતા હોઈએ એટલે એવું લખીએ છીએ ખરીદ ખાતે ઉધાર, અને વેચાણ કરતા હોઈએ તો વેચાણ ખાતે જમા કરતા હોઈએ છીએ. અહીંયા એવું નથી કરવાનું. અહીં જે મિલકત ખરીદી, દાખલા તરીકે તમે 400 રૂપિયાનું યંત્ર ખરીદ્યું તો તમારે એવું લખવાનું છે, આવું નથી લખવાનું, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ધારો કે તમે 400 રૂપિયાનું યંત્ર ખરીદ્યું છે તો અહીં મિત્રો એવું લખવાનું છે ખરીદીની જગ્યાએ યંત્ર આવે છે અને રોકડ જાય છે. યંત્ર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. પણ આ જ વસ્તુમાં માલની ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એવું લખાતું હોય છે. હવે બીજી એક વાત મિત્રો, કે જયારે આપણે મિલકતની કોઈ ખરીદી અને વેચાણની વાત કરતા હોઈએ અને મિલકતની ખરીદીની જે કિંમત છે એ નક્કી કરવી પડે. જયારે યંત્રની ખરીદી કરવામાં આવી, હવે 400 રૂપિયાનું તમને યંત્રની તમારી ખરીદ કિંમત છે, પણ ત્યાં કારખાનામાંથી ત્યાંથી લીધું છે, ત્યાંથી લાયા, એને ત્યાં મશીનમાં ગોઠવ્યું, એને ફિટિંગ્સ કર્યું, બીજો 30 રૂપિયા ખર્ચો થયો, તો ટોટલ તમને યંત્ર પડ્યું 430 રૂપિયા. એટલે મિલકતની ખરીદી પાછળ કોઈ પણ ખર્ચ થાય તો મિલકતની કિંમતમાં ઉમેર દેવાનો હોય. એટલે અહીંયા 400 રૂપિયા ના ઉધારાય, અહીંયા ભલે યંત્ર 400 રૂપિયાનું છે પણ 30 રૂપિયા એડ કરી દેવાય. એટલે જયારે પણ તમે કોઈ મિલકત ખરીદો અને એની પાછળ જો કોઈ ખર્ચ થાય તો એ ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરી દેવામાં આવે છે અને એ રકમથી જ એ ખાતું ઉધાર કે જમા કરવાનું હોય છે. તો હવે આપણે ચોપડીની અંદર દાખલા નંબર 10 નો અભ્યાસ કરીએ, જેમાં મિલકતને લગતા વ્યવહારો આપણને માહિતી આપેલી છે. તો ચોપડીની અંદર દાખલા નંબર 10 મિલકતને લગતા વ્યવહારો એનું હેડિંગ છે, શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોટ લખો. તો આપણે હેડિંગ આપવાનું શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ. મિલકતની ખરીદીમાં હોય એટલે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પછી કોઈ શેર, કોઈ ડિવેન્ચર, કોઈ બોન્ડ, આવી વસ્તુઓ ખરીદી હોય એ તમામને આપણે સમાવેશ કરશું. તો પહેલો વ્યવહાર જુઓ, ₹20,000 યંત્ર ચેકથી ખરીદ્યું અને ગોઠવણીનો ખર્ચો 500 રૂપિયા રોકડેથી ચૂકવ્યો. યંત્ર કેટલાનું હતું? 20,000. ખર્ચો કેટલો કર્યો? 500. તો યંત્ર તમને કેટલામાં પડ્યું? 20,000 અને 500માં. હવે અહીંયા ખરીદી કરવી, યંત્ર આવે છે અને રૂપિયા જાય છે, તો આપણે પહેલી નોંધ આપીશું યંત્રની ખરીદી કરી યંત્ર ખાતે ઉધાર. 20,000 નું યંત્ર હતું, 500 રૂપિયા ખર્ચ થયો એટલે 20,500. પણ આ 20,000 મેં ચેકથી ચૂકવ્યા છે માટે તે બેંક ખાતે જમા, અને આ 500 રૂપિયા મેં રોકડા ચૂકવ્યા છે તો તે રોકડ ખાતે જમા. બેંકથી ચૂકવો એટલે બેંક શિલ્લક ઘટે માટે ખાતું જમા થઈ જાય, અને રોકડા ચૂકવો છે રોકડ ખાતે જમા કરાય. સાહેબ બંને પૈસા રોકડા ચૂકવ્યા હોત તો યંત્ર ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા 20,500. વાર્તા પતી જાય. નેક્સ્ટ 2 તારીખ ₹3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું અને લારીબાળાના 50 રોકડા ચૂકવ્યા. હવે આ લારીબાળું સાઈડમાં જવા દઈએ તો તમારું ફર્નિચર જે છે તમે કોની પાસેથી ખરીદ્યું? કાવેરી ફર્નિચર માર્ટ. એને પૈસા રોકડા તમે આપ્યા નથી. અચ્છા ચલો જવા દો. કેટલાનું ફર્નિચર ખરીદ્યું? 3,000 નું. બીજો ખર્ચો કેટલા રૂપિયા થયો? 50. તો તમને કેટલામાં પડ્યું? 3,050 માં. હવે 1 રૂપિયાનું ફર્નિચર ધંધામાં આવે છે એટલે આમનો જ લખવાની કે ફર્નિચર ધંધામાં આવે છે માટે ફર્નિચર ખાતે ઉધાર. 3,000 નું ફર્નિચર, 50 રૂપિયા ખર્ચો એટલે તમને પડ્યું 3,050. હવે આ જે 3,000 છે ને એ તમે રોકડા પણ ચૂકવ્યા નથી અને ચેકથી પણ નથી ચૂકવ્યા, તો મતલબ તમારે આપવાના બાકી છે. કોને આપવાના બાકી છે? તો કે કાવેરીને. તો તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે એના તો કેટલા આપણે આપવાના છે? 3,000 છે. આ 50 રૂપિયા તો મેં રોકડા આપી દીધા હોય લારી બનાવવા માટે, તે રોકડ ખાતે કેટલા રૂપિયા રોકડા જાય? 50.
આ મિલકતનો વિવાદ. આગળ જુઓ, ત્રણ તારીખ મહાલક્ષ્મી મિલના 50 શેર શેર દીઠ 100 ના ભાવે ખરીદ્યા અને 20 પૈસા દલાલી સહિતની રકમ ચેકથી નાણાં ચૂકવ્યા. હવે તમે મહાલક્ષ્મી કંપનીના શેર ખરીદો છો. કોઈ શેર ખરીદતા હોય, ડિબેન્ચર ખરીદતા હોય તો એ નોંધ કેવી રીતે અપાય? એમાં બે જ વસ્તુ હોય કે ભાઈ શેરની કિંમત કેટલી છે અને શેર કેટલા છે, એટલે આપણને કુલ કિંમત ખબર પડે. તો આપણે મહાલક્ષ્મી કંપનીના કેટલા શેર ખરીદી રહ્યા છીએ? 50. શું ભાવે ખરીદી રહ્યા છીએ? તો કે 100 રૂપિયાના ભાવે. તો તમે 5,000 રૂપિયાના કુલ શેર ખરીદ્યા કહેવાય. અચ્છા, દલાલી પણ ચૂકવી છે? તો કે હા, એક શેરની 20 પૈસા, 20 પૈસા, 50 શેરની 20 પૈસા. પૈસા આ રીતે લખાણ, જો રૂપિયા પૈસા ફરક હોય, 20 પૈસા એટલે કે ગુણાકાર તમે કરશો તો કેટલા થઈ જશે? 10 રૂપિયા. તો આ તમારી દલાલીનો ખર્ચો થયો, આ તમારો શેરનો ખર્ચો થયો. ટોટલ તમે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે આ શેરના બદલામાં 5,000 અને 10 રૂપિયા ચૂકવ્યા હશે. તો શેરની ખરીદી કરો, જેમ યંત્ર આવે છે, ફર્નિચર આવે છે, એમ શેર પણ આવે છે. તો અહીં આપણે એવું લખવાનું છે 3 તારીખમાં કે મહાલક્ષ્મી કંપનીના શેર ખાતે ઉધાર 5,000 ના શેર, 10 રૂપિયા દલાલી. તો 5,000 અને 10 પૈસા ચેકથી જ ચૂકવાય માટે બેંક ખાતે જમા 5,010. અહીંયા આ 5,000 પણ ચેકથી ચૂકવ્યા છે ને આ 10 પણ ચેકથી ચૂકવ્યા છે. ઘણા વિદ્યાર્થી પૂછે, સાહેબ આવું લખ્યું તો નથી ચેકથી આપ્યા. પણ કોઈ પણ કંપનીમાં ખરીદ વેચાણ થાય એ ચેકથી એટલે કે બાય બેંકથી જ થતું હોય છે, કેશ કરવામાં આવતું નથી, માટે આ રીતે લખવાનું. નેક્સ્ટ જુઓ, 4 તારીખ 5,000 ના ફર્નિચરના બદલામાં 4,000 નો માલ આપ્યો. તમે શું લાયા? ફર્નિચર. બદલામાં શું ગયું? માલ. તો કેવું લખાય જોજો. ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર, માલ જાય છે. મેં આગળ શીખવાડી દીધું, ધંધામાં વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય તો એને ખરીદ ખાતે જમા કરાય. હવે અહીંયા વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય, સાહેબ ફર્નિચરના 5 લખ્યા છે, માલના 4 લખ્યા છે. તો તમારે માલની કિંમત હોય એ લખવાની, બંનેમાં, ઉધાર અને જમા બંનેમાં. ભલે ફર્નિચર 5,000 નું જ કેમ ના હોય, પણ આપણે 4,000 જે માલની કિંમત હતી એ જ લખીશું. નેક્સ્ટ, રૂપિયા 50,000 માં જમીન ખરીદી, 2,000 દસ્તાવેજ નો ખર્ચ થયો, નાણા રોકડા ચૂકવ્યા. તો ટોટલ તમને જમીન કેટલામાં પડી? 50,000 વત્તા પેલા 2,000 એટલે 52,000 રૂપિયામાં. તો તમારી પાસે જમીન આવે છે, જમીન ખાતે ઉધાર 50,000 ની જમીન, 2,000 રૂપિયા ખર્ચો, તો 50 અને 2 52,000 તે રોકડ ખાતે જમા. અહીંયા આ બંને રકમ રોકડેથી આપી છે માટે 52,000 રૂપિયા. આ એક ચેક થી આપી હોય, એક રોકડ થી આપી હોય, બાદ કરવા પડે. બંને રોકડા આપ્યા છે તો બંનેમાં રોકડ ગઈ, તો 2 વખત રોકડ ખાતે, રોકડ ખાતે ના લખાય, 1 જ વખત રોકડ ખાતે 52,000 રૂપિયા. તો મિલકતને લગતા વ્યવહાર હોય તો આ રીતે નોંધ આપવાની રહેશે. પ્રણામ.